હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ શહેર તેમજ ગામ્ય પંથકમાં વરસાદી માહોલ. કાલાવડના છત્તર ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા એક વૃદ્ધ તણાયા. જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલ ફલકુડીમાં પ્રથમ વરસાદમાં આવ્યું ઘોડાપૂર આવ્યું. કાલાવડ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિરેક વરસાદ પડી રહ્યો છે. કાલાવડ તાલુકાના જાલણસર, સણસેરા, રીનારી, સનારા, સરવણિયા, નવાગામ, ધૂન, ધોરાજી, ઉમરારા, છત્તર, મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો. કાલાવડ શહેર અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા કાલાવડની સ્થાનિક નદી ફલકુડી નદીમાં આવ્યું ઘોડાપૂર. પ્રથમ વરસાદમાં પૂર આવતા શહેરીજનો પૂર જોવા ઉમટી પડ્યા હતા. જ્યારે બીજી બાજુ વાત કરવામાં આવે તો કાલાવડ તાલુકાના ડેરી ગામનો કરુણાજનક કિસ્સો સામે આવ્યો. ભારે વરસાદમાં એકાએક પાણી આવી જતાં બરદગાડા સાથે 1.5 વર્ષનો બાળક અને 2 બરદ પાણીમાં ડૂબ્યા. બરદગાડામાં બેઠેલા 2 મહિલા સહિતના અન્ય 5 વ્યક્તિઓનો આબાદ બચાવ કરાયો. બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિત ગામના આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સરપંચ દ્વારા કાલાવડ ફાયર બ્રિગેડને જાણ કરી કાલાવાડ ફાયર બ્રિગેડ રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરી, જેમાં બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. આ બનાવ અંગે વહીવટીતંત્રને જાણ કરાતા કાલાવડના મામલતદારની ટીમ તથા કાલાવાડ ગ્રામ્ય પોલીસ ટુકડી વગેરે ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ કાલાવડના 17 ગામે પાણીના વહેણમાં એક વૃદ્ધને મોટરસાયકલ સાથે તણાઈ સ્થાનિકોએ વૃદ્ધને પાણીના પ્રવાહમાંથી બચાવી લીધા. વૃદ્ધનું મોટરસાયકલ પાણીમાં તણાઈ ગયું. વૃદ્ધનો સહી સલામત રીતે બચાવ થયો. હર્ષલ ખંદેડિયા, ZS TV, જામનગર.